નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આશિષ પંચાલ એક વાર ફરીથી હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇઝી એન્ડ હેપી એજ્યુકેશનમાં, જ્યાં તમને મળશે જીવ વિજ્ઞાન લગતી તમામ વિડીયો. આજે આપણે વાત કરીશું ધોરણ 11 પ્રકરણ 2 જૈવિક વર્ગીકરણમાં વિરોલ્સ અને લાઇકેન વિશે. વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં મિત્રો, હજુ સુધી જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. વિડીયોની શરૂઆત કરીએ મિત્રો વિરોલ્સથી. તો વિરોલ્સ ઈસવીસન 1971માં ટી ઓ ડાયનરે એક નવા ચેપી કારકોને શોધ્યા હતા. આ ચેપી કારકો વાયરસ કરતાં પણ નાના હતા અને સામાન્ય રીતે બટાટામાં જે ત્રાકમય ગ્રંથિલનો રોગ થાય છે એ રોગ ઉત્પન્ન કરવા માટે જવાબદાર હતા. જ્યારે આ ચેપીકારકોનું નિષ્કર્ષણ વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે તેની અંદર મુક્ત આરએનએ જોવા મળે છે, પરંતુ વાયરસમાં હોય તેવું પ્રોટીનનું આવરણ એટલે કે કેપ્સિડનો તેની અંદર અભાવ હોય છે. તો આમ પ્રોટીનના આવરણ કેપ્સિડના અભાવને કારણે તેઓ વાયરસથી અલગ પડે છે, તેથી તેમને વિરોલ્ડ્સ નામ આપવામાં આવ્યું છે. વિરોલ્ડ્સના આણ્વીય ભાર જે છે એ વાયરસ કરતા ઓછો હોય છે. માનવની અંદર અલ્ઝાઈમર નામનો જે રોગ જે છે એ રોગ આ વિરોલ્ડ્સને કારણે થાય છે. તો મિત્રો, આ થયું વિરોલ્ડ્સ વિશે. હવે વાત કરીશું આપણે લાઇકેન વિશે. લાઇકેન વિશે મિત્રો, સામાન્ય અહેવાલ પ્રમાણે જોઈએ તો સૌ પ્રથમ લાઇકેનની શોધ જે છે એ તલસાણે નામના વૈજ્ઞાનિકે કરી છે. આથી તેમને લાઇકેન વિદ્યાના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. લાઇકેનનો અભ્યાસ જ્યારે આપણને ખબર પડી ત્યારે લાઇકેન એ લીલ અને ફૂગના ઘટકો વચ્ચેના સહજીવન દર્શાવે છે. આથી તેનો અભ્યાસ જે છે એ અભ્યાસને લાઇકેન વિદ્યા તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, લાઇકેન એ લીલ અને ફૂગના ઘટકો જે છે એના વચ્ચેનું સહજીવન દર્શાવે છે. લીલ અને ફૂગનું સહજીવન કહી શકીએ છીએ, જેના અભ્યાસને આપણે લાઇકેન વિદ્યા તરીકે ઓળખવામાં આવે છે. નિવાસસ્થાન અને રચનાની વાત કરીએ મિત્રો, તો લાઇકેન જે છે એ ભીના અને ભેજયુક્ત વસવાટમાં પોતે પોતાનું જીવન દર્શાવે છે. યાદ રાખજો મિત્રો, લાઇકેન જે છે એ ભીના અને ભેજયુક્ત વસવાટમાં પોતાનું જીવન જે છે એ દર્શાવે છે. સામાન્ય રીતે લાઇકેનના બે પ્રકારના ઘટકો જે છે એ જોવા મળે છે. તેની રચનાની અંદર બે ઘટકો જે છે એ બે ઘટકોમાંનો એક ઘટક છે લીલ અને બીજો ઘટક છે ફૂગ. લીલના જે ઘટકો જે છે જેને આપણે ફાયકોબાયોન્ટ તરીકે ઓળખવામાં આવે છે, જે સામાન્ય રીતે પ્રકાશ સંશ્લેષી છે અને તે સ્વયંપોષી તરીકે વર્તે છે. એ જ રીતે ફૂગના ઘટકો જે છે જેને માઇકોબાયોન્ટ તરીકે ઓળખવામાં આવે છે, જે સામાન્ય રીતે વિષમપોષી છે. લીલ જે છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે છે એ કરી શકે છે. સૂર્યપ્રકાશની હાજરીમાં તેઓ પ્રકાશનો ઉપયોગ કરીને પોતે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરીને પોતાના માટે ખોરાક બનાવે છે. સાથે જ ઉત્પન્ન થતો જે ખોરાક જે છે એ ખોરાક ફૂગને પણ આપે છે. બદલામાં ફૂગના ઘટકો જે છે જે વાતાવરણમાંથી પાણી અને વિવિધ પ્રકારના પોષક દ્રવ્યો જે છે એને શોષીને લીલને આપે છે, જેની મદદથી લીલ જે છે એ પોતાનો ખોરાક બનાવવા માટે સક્ષમ બને છે. તો આ રીતે લીલ અને ફૂગ બંને એકબીજાને મદદ કરીને સાથે પોતાનું જીવન ગાળે છે. આ રીતે લીલ અને ફૂગનું સહજીવન જેને આપણે લાઇકેન તરીકે ઓળખીએ છીએ. લાઇકેનની અંદર પ્રજનન વિશેની વાત કરીએ મિત્રો, તો લીલ અને ફૂગની અંદર જે પ્રકારે પ્રજનન થાય છે એ જ પ્રકારે લાઇકેનની અંદર પણ પ્રજનનની પ્રક્રિયાઓ જે છે એ જોવા મળે છે. પ્રજનન જે છે મુખ્યત્વે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન બંને પ્રકારે તેઓ પ્રજનન દર્શાવે છે. અલિંગી પ્રજનનની વાત કરીએ
તો લાઇકેનમાં કન્ય બીજાણુ એટલે કે ઉડિયોસ્પોર કે પછી પલિંદ બીજાણુ જેને આપણે ફાઇકિનિય ડિયોસ્પોર તરીકે ઓળખવામાં આવે છે. આ બંને બીજાણુઓ પૈકી કોઈ પણ પ્રકારના બીજાણુ દ્વારા તેઓ અલિંગી પ્રજનન કરે છે. આ બીજાણુઓના અંકુરણ દ્વારા તેઓ સુકાયક રચના બનાવે છે. આ સુકાયક રચના દ્વારા ચોક્કસ પ્રકારની વિશિષ્ટ રચના ફળકાય તરીકે ઓળખાતી એવી વિશિષ્ટ રચના સર્જાય છે. આ રીતે તેઓ અલિંગી પ્રજનનની પ્રક્રિયામાં ફળકાયની રચના ઉત્પન્ન કરે છે. લિંગી પ્રજનનની પ્રક્રિયામાં અલિંગી પ્રજનન પ્રક્રિયા થયા બાદ જે સુકાય ઉપર રચાતી ફળકાયની વિશિષ્ટ રચના જે છે એ રચના દ્વારા વિશિષ્ટ પ્રકારના લિંગી પ્રજનન અંગો એટલે કે ચોક્કસ પ્રકારની લિંગી ધાનીઓનું નિર્માણ થાય છે, જે બે પ્રકારે હોય છે. એક છે નર ધાની, જેને આપણે સ્પર્મોગોનિયા તરીકે ઓળખીએ છીએ. બીજી છે માદા ધાની, જેને આપણે કાર્પોગોનિયા તરીકે ઓળખીએ છીએ. આમ નર ધાની અને માદા ધાની આમ લિંગી ધાનીઓનું ઉત્પત્તિ થાય છે. નર ધાનીની અંદર નર જન્યુ, માદા ધાનીની અંદર માદા જન્યુ, આ બંને જન્યુઓનું નિર્માણ દ્વારા લિંગી પ્રજનનની પ્રક્રિયા અહીં જોવા મળે છે. ખાસ મિત્રો યાદ રાખવાનું એ છે કે લાઇકનની અંદર ફળ આકારની જે રચના સર્જાય છે જેને આપણે એપોથેશિયમ તરીકે ઓળખીએ છીએ, અથવા તો ચંબુ આકારની જે રચના સર્જાય છે જેને આપણે પેરિથેશિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ લાઇકનની અંદર આવી જે રચનાઓ સર્જાય છે જેને અનુક્રમે એપિથેશિયમ કે પેરિથેશિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો આ થઈ મિત્રો લાઇકનની અંદર પ્રજનનની પ્રક્રિયા. હવે લાઇકનના પ્રકારો વિશે વાત કરીએ તો સામાન્ય રીતે લાઇકનના બાહ્ય દેખાવ જે બાહ્ય સ્વરૂપ જે છે એના આધારે તેને ત્રણ પ્રકારોમાં વિભાજિત કરવામાં આવે છે. પહેલો પ્રકાર છે પર્પટાભ લાઇકન, બીજું છે પત્રમય લાઇકન અને ત્રીજું છે શુપિલ લાઇકન. પર્પટાભ લાઇકન જેને આપણે ક્રસ્ટોસ તરીકે પણ ઓળખી શકીએ છીએ, જેનું ઉદાહરણ છે કેન્ડેલારીએલા સ્પીસીસ, જે પર્પટાભ લાઇકનનો ઉદાહરણ છે. બીજો પ્રકાર છે પત્રમય લાઇકન, જેને આપણે ફોલિયોઝા તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં પાર્મેલિયા તેનું ઉદાહરણ છે. એ જ રીતે ત્રીજો પ્રકાર છે ક્ષુપિલ લાઇકન, જેને આપણે ફ્રુટિક કોષ તરીકે ઓળખવામાં આવે છે, જેનું ઉદાહરણ છે ઉસ્નિયા, જેનું સામાન્ય નામ છે દગડ ફૂલ. તો આ થયા મિત્રો લાઇકનના પ્રકારો, જેના ત્રણ પ્રકારો પડે છે. લાઇકનની ખાસ વિશેષતા એ છે મિત્રો કે લાઇકન એ ખૂબ જ સારા પ્રદૂષક સૂચકો માનવામાં આવે છે. એનું એકમાત્ર કારણ છે તેઓ પ્રદૂષિત વિસ્તારમાં વિકાસ પામતા નથી. જ્યાં આગળ પ્રદૂષણ હશે તે જગ્યાએ તમને લાઇકેન જોવા મળશે નહીં, અને જે જગ્યાએ પ્રદૂષિત વિહન વિસ્તાર હશે એટલે કે સંપૂર્ણ રીતે સુરક્ષિત અને સ્વચ્છ વિસ્તાર હશે ત્યાં તમને લાઇકેન જોવા મળશે. તો આ થયું મિત્રો લાઇકેન વિશેની સંપૂર્ણ માહિતી. જો મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને સાથે જ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલું બેલ આઇકન પણ દબાવો જેથી આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ.